नाणा प्रधान नितिन पटेल बजेट लई अने घरेथी निकळी रह्या छे। गृहमां आजे तेओ बजेट रजू करवाना छे। नवमी वखत नितिन पटेल बजेट रजू करशे, जो कि राज्यमां प्रथम वखत पेपरलेस बजेट रजू थशे। बजेटमां नाना अने मध्यम उद्योग पर भार मुकाशे। अनेक वर्गनी आशा अपेक्षाओ। नितिन पटेल हवे घरेथी जवा माटे रवाना थशे। आ तमाम दृश्यो आप जोई शको छो मंतव्य न्यूज पर। अने बजेटमां आखरे शुं छे, आ पटारामांथी राज्यनी जनता माटे शुं निकळशे, ए पण આતુરતાનો અંત આવશે। ગૃહમાં આજે બજેટ રજૂ થશે, પેપરલેસ બજેટ રાજ્યનું પ્રથમ વખત। તો નાણાપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। જો કે આ વખતે ઓનલાઈન પણ બજેટની તમામ વિગતો જોઈ શકાશે, અને આ માટે સરકારે ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તમામ અપડેટ બજેટની નિહાળી શકાશે। नितिन पटेल घरे थी गृह जवा माटे रवाना थशे। डिजिटल बजेट छे गुजरात। आज गुजरात विधानसभा में वर्ष 2021-22 नो बजेट नाणामंत्री तरीके हूँ रजू करवानो छू। गुजरात में प्रजानो सर्वांगी विकास थाय, गुजरात ना दरेक विस्तारों नो विकास थाय, दरेक ज्ञाति जाति समाज दरेक व्यवसायिक वर्ग बधाने फायदो थाय, लाभ मळे, अने गुजरातनी विकास यात्रा, गुजरातनी प्रगति, गुजरातनी सुख शांति समृद्धि अने सलामती आगळ वधती रहे, अने सौनो साथ सौनो विकास सौनो विश्वास सूत्र हकीकतमां चरितार्थ थाय ए प्रमाणेनुं बजेट अमे आजे रजू करीशुं। अने मने विश्वास छे आ बजेट में जे रकम प्लान साइज में हूँ जाहिर करीश, ए रकम थी गुजरात ना दरेक क्षेत्रना विकास माटे प्रजा ने खूब मोटो लाभ थशे। गई काले जे नगरपालिका तालुका चूंटणी में गुजरात की जनताए त्यारे स्वाभाविक छे અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ કામ કરી પ્રજાને નાગરિકોને બધાને વધુ ને વધુ લાભ આપવો, દરેકને વધુ ને વધુ સુવિધા સગવડો પ્રાપ્ત કરાવી એ પણ અમારી જવાબદારી હવે જ્યારે વધી છે। પ્રજાએ અમને ખૂબ વિશ્વાસથી સમર્થન આપ્યું છે, ત્યારે હું આશા રાખું છું કે આ બજેટના માધ્યમથી શક્ય તેટલી વધુ ગુજરાતની વિકાસ યાત્રાને અમે આગળ વધારીશું। સાહેબ, કોરોના કાળની વાત કરીએ તો શિક્ષણ અને આરોગ્ય કેવી રીતે આ વખતના બજેટમાં કયા ક્ષેત્રમાં એમએસએમઈ જે સેક્ટર છે એના ઉપર પણ એક મોટી અસર થઈ છે, તો એને કેવી રીતે સ્વાભાવિક કોરોનાના લોકડાઉન દરમિયાન અને એ પછી પણ થોડો સમય જે આર્થિક મંદી ચાલતી રહી એના કારણે ઉદ્યોગ ધંધા વ્યવસાય નાની મોટી રોજગારી એ બધાને અસર થઈ છે। આરોગ્ય ક્ષેત્રે તો ખૂબ મોટો કામગીરીનો વ્યાપ વધી ગયો છે। આરોગ્ય ક્ષેત્રની કામગીરી પ્રજાલક્ષી ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે, ત્યારે સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગની કામગીરીને વધુ વિકસાવવી એ પણ અમારી જરૂરિયાત છે। એ જ રીતે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવી, જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આત્મનિર્ભર ભારત પેકેજ આપ્યું છે, એ જ પ્રમાણે અમારી ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રીએ અમે બધાએ સાથે મળી આત્મનિર્ભર ગુજરાત પેકેજની જે યોજના જાહેર કરી છે એમાં પણ ઘણો મોટો ખર્ચ રાજ્ય સરકારને કરવો પડ્યો છે। તો એ બધું જ સારી રીતે આપણે પ્રજાને હજુ આગળ વધારે લાભ આપી શકીએ એ પ્રમાણેની શક્ય તેટલી આવકની મર્યાદામાં બધી જોગવાઈઓ અમે કરી છે। આભાર।